નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ લિટલ સ્ટેપ્સ 13, 14, 15. અત્યાર સુધીમાં આપણે 12 સુધીના જે લિટલ સ્ટેપ્સ છે એ જોયા. આજે આપણે લિટલ સ્ટેપ્સ 13, 14, 15 જોઈશું. 13 એટલે 13, 14 એટલે 14 અને 15 એટલે 15. જેની એક્ટિવિટી 1 છે રાઇમ. સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ. રાઇમ્સ છે શેરિંગ સ્વીટ્સ. શેરિંગ એટલે વહેંચવો, સ્વીટ્સ એટલે મીઠાઈઓ. આપણે નાના બાળકો તમને કહેતા હોઈએ છીએ ને કે તો તમે શેર કરજો, લંચ બોક્સ તમારા દોસ્તારો સાથે શેર કરજો, શેરિંગ કરજો, તે જ શેર. ઓકે, વન એન્ડ વન મેક ટુ. વન એટલે એક, એન્ડ એટલે અને, મેક એટલે થાય કે બને, ટુ એટલે બે. એક અને એક કેટલા થાય? બે. એ તો તમને ખ્યાલ જ છે. વન ઇચ ફોર મી એન્ડ યુ. ઇચ એટલે દરેક, વન એટલે એક, દરેક એક. મારા, મી એટલે મારા, યુ એટલે તારા. મારા ફોર એટલે માટે, તારા અને મારા માટે. ટુ એન્ડ ટુ મેક ફોર. બે અને બે, ટુ એટલે તમને ખબર જ છે, એન્ડ એટલે અને, મેક ફોર એટલે કે ચાર બને, મેક એટલે બનવું થાય. વન ઇચ એન્ડ સ્ટીલ ટુ મોર. દરેક અને બે હજી પણ વધારે, એટલે કે દરેક માટે એક તો છે જ, એક એક તો આપણા ભાગમાં આવે છે, પણ હવે ફોર થયા એટલે શું થયું કે સ્ટીલ ટુ મોર એટલે કે બે વધ્યા. થ્રી એન્ડ થ્રી મેક સિક્સ. ત્રણ અને ત્રણ છ બને. થ્રી એટલે ત્રણ, એન્ડ એટલે અને, મેક એટલે બનવું, સિક્સ એટલે છ. થ્રી એન્ડ થ્રી મેક સિક્સ એટલે ત્રણ અને ત્રણ છ બને, છ થાય. બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ. બિગ એટલે મોટું, લોલીપોપ્સ એટલે તો તમને ખબર જ છે, તમારે કહેવાની જરૂર જ નથી કે જે એક પ્રકારની ચોકલેટ છે. ઓન સ્ટિક્સ, ઓન એટલે ઉપર અને સ્ટિક્સ એટલે લાકડીઓ, લાકડીઓ ઉપર મોટી મોટી લોલીપોપ્સ છે. મોઢામાં પાણી નથી આવતું ને બાળકો. ફોર એન્ડ ફોર મેક એટ. ચાર અને ચાર આઠ બને. જલેબીઝ એન્ડ બરફીઝ ઓન ધ પ્લેટ. જલેબીઝ એટલે તો તમને ખબર જ છે, જલેબી અને બરફી એ પણ બંને શું છે, એક પ્રકારની સ્વીટ છે. ઓન ધ પ્લેટ એટલે કે, પ્લેટ એટલે શું થશે, ડીશ. ઓન એટલે ઉપર, ડીશ ઉપર જલેબી અને મીઠ બરફી છે. ફાઇવ એન્ડ ફાઇવ મેક ટેન. પાંચ અને પાંચ દસ બને. લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન. લેટ્સ એટલે શું થાય, ચાલો. કાઉન્ટ એટલે ગણવું, ધેમ એટલે તેઓને, ઓલ એટલે બધાને, અગેન એટલે ફરી, ચાલો બધાને ફરી ગણીએ. ચાલો હવે આપણે એમને એમ રાઇમ્સ થોડી એકવાર ગાઈએ. વન એન્ડ વન મેક ટુ. વન ઇચ ફોર મી એન્ડ યુ. ટુ એન્ડ ટુ મેક ફોર. વન ઇચ એન્ડ સ્ટીલ ટુ મોર. થ્રી એન્ડ થ્રી મેક સિક્સ. બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ. ફોર એન્ડ ફોર મેક એટ. જલેબીઝ એન્ડ બરફીઝ ઓન ધ પ્લેટ. ફાઇવ એન્ડ ફાઇવ મેક ટેન. લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન. હવે અહીંયા તમે જોયું બાળકો કે આપણે આખી રાઇમ્સનું ગુજરાતી કરાયું. આપણે વર્ગખંડમાં તો તમને ખ્યાલ છે કે હું પછી બધાને એક પછી એક લીટી કાં તો જેવી જેવો આપણી પાસે સમય હોય એ પ્રમાણે રાઇમ્સ બોલાવી, અને કાં તો હું ઇંગ્લિશમાં બોલું ને તમે એનું ગુજરાતી કરો, તમે ઇંગ્લિશમાં બોલો હું ગુજરાતી કરું, એ રીતે આપણે કરતા હોઈએ છીએ. પણ અહીંયા મેં તમને આ રીતે જ્યારે રાઇમ્સ ગાઈ તો તમે તમારી જાતે જાતે એનું ગુજરાતી પણ કરી શકો, જેમ મેં તમને સમજાવ્યું હોય તેમ. હવે જુઓ, આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. કાવ્યમાં ન હોય તે શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણો. હવે જુઓ કે આ અંક એટલે કે વન માટે આમાં કયો સ્પેલિંગ વપરાયેલો છે, તો તમને દેખાય જ છે શબ્દ. શબ્દ એટલે શું થશે ઇંગ્લિશમાં આપણે સ્પેલિંગ, બરાબર. વન, વન જે છે એ વર્ડ વન માટે આ શબ્દ વપરાયો છે, વન. એટલે અહીંયા આપણે શું લખીશું એનો સ્પેલિંગ, ઓ એન ઈ વન. બ
બહુ પ્રોપર મારાથી નહીં લખાય, પણ હું જરાક કોશિશ કરીશ, તમે જુઓ એ રીતના તમારે લખવાનું છે. વન. હવે ટુ માટે કયો સ્પેલિંગ વપરાયેલો છે? તો જુઓ, ટી ડબલ્યુ ઓ, એટલે ટી ડબલ્યુ ઓ. ઓકે, પ્રોપર નથી લખાતું, પણ તમને ખ્યાલ આવે છે ને કે કઈ રીતે લખવાનો છે? સ્વેલિંગ તમને આપેલા છે, અને વનથી ટેનના સ્વેલિંગ તો તમે પાંચમામાં આવ્યા છો, એટલે તમને આવડવા જ જોઈએ, અને ના આવડતા હોય તો તમારે તૈયાર તો કરવા જ પડશે. હવે પછી શું છે? થ્રી. થ્રીનો સ્વેલિંગ આવ્યો ટી એચ આર ડબલ ઈ. ઓકે, પ્રોપર નથી લખાતું, પણ તમને ખ્યાલ આવશે. હવે જુઓ પછી શું છે? ફોર. ફોર માટેનો પણ સ્પેલિંગ તમે જુઓ, આર્યો એફ ઓ યુ આર, એફ ઓ યુ આર. ઓકે, આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. ફાઇવ. હવે જો આપણે ફરી થોડી કોશિશ કરીએ, જો એને કમ્પ્લીટ કરવાની. પહેલું જે છે એમાં મેં તમને હમણાં કીધું હતું એમ વન લખવાનું છે, ઓ એન ઈ, બરાબર. હવે તમને થોડું થોડું દેખાશે જ્યારે મેં લાઇનિંગ પતલી કરી છે માટે. હવે જે છે ટુ, તો ટુની સામે પણ આપણે કયો રાઇમ્સમાં સ્પેલિંગ આપેલો છે? ટી ડબલ્યુ ઓ, બરાબર. પછી થ્રી. થ્રી માટે પણ સ્પેલિંગ આપેલો છે ટી એચ આર ડબલ ઈ. ઓકે, પછી ફોર. ફોર માટે પણ આપણે લખશું આ રીતે, એફ ઓ યુ આર. પછી છે ફાઇવ. આ તો હું લખાણ ફક્ત ને ફક્ત તમારી સમજણ માટે કે તમારે કઈ રીતે લખવાનું છે, બાકી તમને પ્રોપર લીટીમાં વ્યવસ્થિત અને એકદમ સારા અક્ષરે સ્પેલિંગ લખવાના છે. આ તો તમને ફક્ત ખ્યાલ આવી ગયો ને કે વન સામે વનનો સ્પેલિંગ, ટુ સામે ટુનો, થ્રી સામે થ્રીનો, ફોર સામે ફોરનો, ફાઇવ સામે ફાઇવનો, અહીંયા હવે સિક્સ સામે સિક્સનો, પછી સેવન. પછી એટ. ઓકે, હવે બહુ પ્રોપર નથી લખાતું, તમારે કન્ફ્યુઝન થશે, બટ આ રીતે તમારે લખવાનું છે. હવે તમે જુઓ કે ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યોના અથવા મિત્રોના મોબાઈલ નંબર લખો. ઉદાહરણ પ્રમાણે, ઉદાહરણ જુઓ, એક મોબાઈલ નંબર છે 2834710645. તો એને કઈ રીતે લખ્યું છે? જુઓ, પહેલાં ટુ, તો ટુનો સ્પેલિંગ, પછી એટ, તો એટનો સ્પેલિંગ, પછી થ્રી, તો થ્રીનો સ્પેલિંગ, પછી ફોર, તો ફોરનો સ્પેલિંગ, પછી સેવન, તો સેવનનો સ્પેલિંગ, પછી વન, તો વનનો સ્પેલિંગ, પછી ઝીરો, તો ઝીરોનો સ્પેલિંગ, પછી સિક્સ, તો સિક્સનો સ્પેલિંગ, પછી ફોર, તો ફોરનો સ્પેલિંગ, ને પછી ફાઇવ, તો ફાઇવનો સ્પેલિંગ. તો આ રીતે અહીંયા જે તમને બધા બોક્સ દેખાય છે, બરાબર, એમાં તમારે આ બધા બોક્સની અંદર તમારા જે રિલેટિવ્સ હોય, તમારા મમ્મી પપ્પા, બરાબર, એ બધાના નંબર લખવાના, અને કોઈ તમે બનાવીને પણ લખી શકો જો તમને યાદ ના હોય તો, બરાબર. પણ 10 આ નંબર્સના મોબાઈલ નંબર હોય એટલી તો તમને ખ્યાલ છે ને, તો એ પ્રમાણે તમે મોબાઈલ નંબર્સ અહીંયા લખી અને આ ઉદાહરણ પ્રમાણે આ રીતે લખવાનું છે, બરાબર. તો અહીંયા આપણી એક્ટિવિટી વન કમ્પ્લીટ થઈ છે. હવે એક્ટિવિટી ટુ, જે ટુ છે, તે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું.